કપરાડાના નાસિક જતા રોડ પર પડેલા કાડાઓની મરામત નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કપરાડાથી પસાર થતા નાસિકને જોડતા હાઈવે રોડ પર ઠેકઠેકાણે પડેલા નાના મોટા ખાડાઓના કારણે અકસ્માતના બનાવ બનાવવાની સાથે વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાવવું પડે છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારી તંત્ર દ્વારા રોડની મરામત કરવામાં નહીં આવતા આમ આદમી પાર્ટીના કપરાડા તાલુકાના પ્રમુખ રાજેશભાઈ રાઉતે જો તાકીદે રસ્તાઓની મરામત નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। નમસ્કાર મિત્રો, રાજેશ રાઉત, આમ આદમી પાર્ટી કપરાડા। અત્યારે આપણે ઊભા છે કપરાડા તાલુકાના પ્રવેશ દ્વાર જેવા, જ્યાંથી 1 કિલોમીટરની આજુબાજુમાં પોલીસ સ્ટેશન છે, મામલતદાર ઓફિસો અને બધી કચેરી આવી છે। તો આ જ્યાં અહીંયાથી સિમેન્ટ બ્લોકનો રસ્તો ચાલુ થાય છે એના પહેલાં 1.5 કિલોમીટર જ્યાં 1-1, 2-2, 3-3 ફૂટના ખાડાઓ છે ને ચોમાસું શરૂ થયાની સાથે જ આ સમસ્યાનો સામનો થાય છે। જ્યારે આ નેશનલ હાઈવે છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ટોલ ટેક્સના નાકા ઊભા કર્યા છે, તો સરકાર આ પૈસા ક્યાં ઉપયોગ કરે છે? અને આ એક તો મેઇન મહત્ત્વનો રસ્તો છે કે નાસિક હાઈવે પાસ થાય છે આ, અને આ દિવસ દરમિયાન તો ઠીક છે કે વાહન ચાલકો ગમે તેમ કરીને સંભાળે છે, પણ જ્યારે ભરપૂર વરસાદ થતો હોય, રાતનો સમય હોય, એમ્બ્યુલન્સો પસાર થતી હોય, બીમાર માણસો પસાર થતા હોય, તો વારે ઘડીએ અકસ્માતો થાય છે। દાખલા તરીકે ગઈકાલે જે એક મોટો કન્ટેનર ગબડી ગયો એના રીતે 2-4 કલાકનો રસ્તો બ્લોક થઈ ગયો, ને દર વખતે દરરોજ આવા પ્રશ્નો થાય છે। તો સરકાર શું કુમકુંદ કર્ણની નિંદ્રામાં છે? જે કપરાડા તાલુકો આદિવાસી વિસ્તાર કહેવાય છે અને લોકો આદિવાસી નામનો મત માંગવા આવે છે, તો શું છે આ મત આપ્યાનો? અમારા આ અહેસાન છે સરકારનો, તો અમે સરકારને જાગૃત કરવા માંગીએ છીએ કે અમારા જે મત લઈ જાઓ છો, ગ્રામજનોના મત લો છો, એમનો કંઈક રસ્તો મળે, સમાધાન થાય, અમારી એ જ માંગણી છે કે ટૂંક સમયમાં આ રસ્તાની મરમ્મત થાય, નહીતર આમ આદમી પાર્ટી કપરાડા વતી રસ્તા રોકો આંદોલનનો અમે અને ઘેરાવાનો કાર્યક્રમ કરીશું, જે તંત્ર ધ્યાન પર લે। આભાર।